ઓકે, તો નેક્સ્ટ 3 માર્કનો ક્વેશ્ચન કઈક આ રીતે છે કે તમને સ્મોલ ડી અને કેપિટલ ડી આપેલા છે. ડાયરેક્ટલી પહેલા નજર મારીએ ક્વેશ્ચન નંબર એ ઉપર. તો નંબર એ જે છે ને એ કઈક આવું કહેવા માંગે છે, 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત સલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર મેળવો. એટલે આની અંદર સૌથી પહેલા અગત્યનો શબ્દ છે ત્રીજી પ્રકાશિત સલાકા. તો તમને ખબર છે રીતે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશિત સલાકા આવશે એટલે આપણે કયું વ્યતિકરણ ધ્યાનમાં લેવું પડે? વેરી ગુડ, સહાયક વ્યતિકરણ. અને જો સહાયક વ્યતિકરણ હશે તો તમે કન્સિડર કરી શકો કે પથ તફાવતની શરત શું હોય. તો પથ તફાવત બરાબર તમને ખબર જ છે કે એનું મેઇન ઇક્વેશન છે એક્સ ડી બાય ડી, બરાબર ને? પણ એના બરાબર આપણે શું લેશું? એન લેમડા. અહીંયા એક્સ એન કહેશું કે જો ત્રીજી સલાકા હોય ને તો અહીંયા એક્સ થ્રી મળે એટલે ત્રીજી સલાકાનું મધ્યસ્થથી અંતર. અહીંયા ચોથી સલાકા કે ને તો એન ચાર મળે તો એક્સ ફોર એટલે ચોથી સલાકાનું મધ્યસ્થથી અંતર, રાઈટ? તો હવે જોઈએ શું મેળવવાનું કીધું છે. ત્રીજી પ્રકાશિત સલાકાનું મધ્યસ્થથી અંતર, તો અહીં તમને ખબર જ છે અહીં એન બરાબર કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? ત્રણ. તો તમને એક્સ થ્રી ડી બાય ડી બરાબર થ્રી લેમડા મળશે ને. ચલો જે મેળવવાનું છે ને બનાવો સમીકરણનો કરતા, તો થ્રી લેમડા ડી અને બાય સ્મોલ ડી, ત્રણ એટલે ત્રણ, ચલો લેમડા એટલે 650 નેનોમીટર. તો આ 650 અને નેનોની જગ્યાએ આવશે 10⁻⁹, બરાબર. કેપિટલ ડી આપેલા જ છે, જો અહીંયા 120 સેન્ટીમીટર, પણ મીટરમાં ફેરવવાની અગત્યતા છે. તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો 10⁻²⁰ આવશે. અચ્છા, સ્મોલ ડી 2 મિલીમીટર છે, મિલીમીટરને મીટરમાં ફેરવશો તો 10⁻³. આ બધાનો આન્સર તમે કન્સિડર કરશો એટલે તમને 1.17 ગુણાકારમાં 10⁻³ મીટર મળે, જેને તમે 1.17 મિલીમીટર પણ લખી શકો, હે કે નહીં? કારણ કે આ 10⁻³ અને મીટર ભેગા થઈ અને મિલીમીટર બનાવશે. અચ્છા, આ ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ થયો. હવે ફરીથી આ પાછો ક્વેશ્ચન કન્સિડર કરીએ. હકીકતમાં તમને આ ક્વેશ્ચનમાં બે તરંગ લંબાઈ આપી છે, એક 650 નેનોમીટર અને એક 520 નેનોમીટર. તમને એવું કીધું છે બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત સલાકાઓ, બંનેને લીધે મળતી કેવી પ્રકાશિત, સંપાત થાય એનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર મેળવો. તો થોડુંક ડિટેલિંગમાં સમજીએ જો શું કહેવા માંગે છે. એના માટે અહીંયા ધ્યાન વિદ્યાર્થી મિત્રો, માની લો કે હું તમને એમ કન્સિડર કરાવું આ જગ્યાએ કે તમારી પાસે એક S1 સ્ત્રોત અહીંયા છે, એમાંથી એક તરંગ અહીંયા ગયું, બરાબર. S2 અહીંયા છે, ત્યાંથી એક બીજું તરંગ અહીંયા ગયું, અને બંને વ્યતિકરણ ઉપજાવે છે અને વ્યતિકરણ સહાયક જ હશે, કારણ કે અહીંયા જે સલાકા મળી કેવી લેવાની કીધી છે પ્રકાશિત. સરસ, હાલ અહીંથી પણ સેમ, આ S1 માંથી એક તરંગ જાય છે, બીજું છે S2 માંથી જાય છે, બંને સહાયક વ્યતિકરણ કરે છે એટલે તમને ખબર જ છે તો ત્યાં પ્રકાશિત સલાકા મળશે. પણ હવે ક્વેશ્ચનમાં શું સમજવાનું છે, આ પ્રેક્ટિકલમાં જે સ્મોલ ડી છે અને જે કેપિટલ ડી છે વિદ્યાર્થી મિત્રો, એ જ વાળો ડેટા અહીંયા છે, એ જ સ્મોલ ડી અને કેપિટલ ડી અહીંયા છે. ફક્ત ચેન્જ શું છે, આ પ્રયોગ છે 650 નેનોમીટરે કરવામાં આવે, આ પ્રયોગ 520 નેનોમીટરે કરવામાં આવે. હવે તમને ખબર જ છે જે સલાકાની પહોળાઈ છે ને એને તરંગ લંબાઈ સાથે સીધો સંબંધ છે, જેમ તરંગ લંબાઈ વધારે એમ પહોળાઈ વધારે, તરંગ લંબાઈ ઓછી એમ પહોળાઈ ઓછી. તો માનો કે અહીંયા આટલા જે સ્ક્રીન મૂકેલી છે, જે પડદો છે, એમાં આ રીતની ડિઝાઇન મળે છે જેમાં સલાકા થોડીક જાડી લાગે છે. અહીંયા તરંગ લંબાઈ ઓછી હોવાથી વ્યતિકરણ ભાત જ જોવા મળશે, પણ સલાકા થોડી પાતળી મળશે. તો બંનેમાં ફેર શું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા બની શકે આટલા ડિસ્ટન્સમાં, ખાસ સમજો વાક્ય, ખાસ સમજો, આટલા ડિસ્ટન્સમાં જેટલી સલાકા મળે એના કરતા તો અહીંયા સલાકા કેવી મળશે બોલો? વધારે જ મળશે, હા કે ના? તો બીજું વાક્ય મને કન્સિડર કરાવજો. હું આ અંતરને વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ જેટલું કહું, મધ્યસ્થ અધિકતમથી અથવા તો મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી આ એક્સ જેટલું અંતર, આ અંતરને પણ હું એક્સ જેટલું જ કહું, તો તમે જોઈ શકો છો અહીંયા પણ જે સલાકા મળશે ને એ જ ક્રમની અહીંયા મળે જરૂરી નથી, તો એવું જોઈએ ને, કારણ કે અહીંયા ઓછી સલાકા સમય અહીંયા વધારે. અત્યારે ડિઝાઇન જોવો તો કેવું લાગે, અહીંયા પ્રથમ ક્રમની પ્રકાશિત મળે છે તો અહીંયા દ્વિતીય ક્રમની મળે છે, એટલે એ મેળવવાનું છે. એ કઈ મળશે ને એ જ મેળવવાનું છે, ખબર નથી પણ એટલી ખબર છે અહીંયા જે હશે ને એ તો અહીંયા હશે જ ને, એના સિવાયની કોઈ હશે. તો પ્રશ્ન એવો છે કે આ બે પેટર્નને એકબીજા ઉપર ભેગી કરવામાં આવે, સંપાત કરવામાં આવે તો કઈ કઈ સલાકાનું મેચિંગ થશે, તો એ મેળવીએ. ચલો અહીંયા છે તો પ્રકાશિત ને, નથી ખબર આ કેટલામી સલાકા છે, માનો કે N1 માં ક્રમની, તો N1 માં ક્રમની પ્રકાશિત સલાકા માટે XD/D N1 લેમડા 1 થશે,
શું કામ એને મેં x જ લીધા? એટલે ભાઈ અંતર સમાન હોય તો જ કમ્પેરિઝન થાય ને, કે અહીંયા x અંતરે કેટલા મી ને અહીંયા x અંતરે કેટલા મી. અહીંયા છે n2 માં ક્રમની પ્રકાશિત. હું કેમ કોન્ફિડન્સથી પ્રકાશિત કહું છું? ભાઈ પહેલા જ બતાવ્યું બંનેની પ્રકાશિત જ કીધી છે, એટલે જેટલા મી હોય એટલા મી છે. કઈ પ્રકાશિત? તો અહીંયા n2 લેમડા 2 આવશે. બંનેની ડાબી બાજુ સમાન છે તો જમણી બાજુ સમાન છે. n1 n2 લેમડા 2 લેમડા 1 મળે. જુઓ તો લેમડા 2 તમને આપ્યા છે 520 નેનોમીટર, આ તમને આપ્યા છે 650. તો આ કંઈક જવાબ મળશે 4/5. સમજાય છે આનો મતલબ? n1 4 એટલે આ 4 નંબરની હશે તો આ 5 નંબરની હશે. ક્લિયર? તો કઈ કઈ શલાકા સંપાત થશે? આની 4 નંબરની શલાકા છે, ન્યાની કઈ હશે? 5મા નંબરની. એટલે ખબર પડે અહીંયા જેટલી જગ્યામાં 4 સમાય ને એટલી જગ્યામાં અહીંયા 5 સમાય જાય. એ તો બરાબર જ છે, કારણ કે પાતળી છે એટલા માટે. ઓકે સરસ. મેળવવાનું શું છે? તો એ એક અંતર જ મેળવું. એ લઘુત્તમમાં લઘુત્તમ અંતર. કેમ લઘુત્તમ શબ્દ વાપરો? ભાઈ આ ગુણોત્તરને હું 8/10 લખી શકું. હાકના આને બે વડે ગુણો, આને બે વડે ગુણો. તો એનો મતલબ શું થાય? અહીંયા 8મો ક્રમ હશે ને સલાકાનો, ત્યારે અહીંયા 10મો ક્રમ હશે. તો આવું તો ઘણી બધી સલાકાનું મેચિંગ થશે, પણ ઓછામાં ઓછે અંતરે કઈ સલાકાનું મેચિંગ થશે? તો પેલી જોડી. તો તમે n1 4 લઈ લ્યો, લેમડા 1 માની લો કે 650 આપ્યા છે, તો આને તમે કહી દો પરી નંબર 1. તો અહીંયા તમે લખી નાખ્યું છે પરી નંબર 1 પરથી પદ તફાવત છે, એમાંથી x ને કરતા બનાવો. n1 4 લઈ લીધા છે, લેમડા 1 અહીંયા 650 લીધા છે, આ જગ્યાએ બાકીનો ડેટા મૂકો છો, તો આવો કંઈક જવાબ મળશે. આને તમે કન્વર્ટ કરો, 1.56 કરો ને લે 10^+5 આવશે. ડન. ઓલરેડી -8 તો છે જ, તો તમને આવો આન્સર મળશે 1.56 × 10^-3 મીટર. બરાબર ને? એને તમે મિલીમીટરે કહી શકો કેવું હોય તો. આ હતો તરંગ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટરનો 3 માર્કનો એક દાખલો.